साबरकांठा जिल्लामां छेल्ला 5 વર્ષથી દર વર્ષે એક કંપની ઉઠમણું કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરતી રહી છે। હિંમતનગરમાં અગાઉના વર્ષોમાં અરબુદા ક્રેડિટ કોઓપરેટિવે સ્થાનિક ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી। બાદમાં તલોદની નમસ્કાર સફારી મંડળીએ ઉઠમણું કર્યું અને હજુ કડવરી નથી ત્યારે વધુ એક કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી છે। હિંમતનગરમાં સનશાઇન હાઈટેક ઇન્ફ્રાક્રોન લિમિટેડ નામની કંપનીના માલિકો હજારો ગ્રાહકોના કરોડો રૂપિયા લઈ ફરાર થઈ ગયા છે। રોકાણકારોએ એક એક રૂપિયો ભેગો કરી આગામી ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરી સારા વળતરની આશા રાખી હતી, પરંતુ ગ્રાહકોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ત્યારે એજન્ટો અને ગ્રાહકોએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી છે। એક તરફ અગાઉ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનાર સામે કાર્યવાહી ચાલી રહી છે, ગ્રાહકોને પૈસા પરત મળ્યા નથી ત્યારે વધુ એક કંપનીએ છેતરપિંડી આચરી છે। હિંમતનગરની સનશાઇન હાઈટેક ઇન્ફ્રાક્રોન હિંમતનગરની સનશાઇન હાઈટેક ઇન્ફ્રાક્રોન કંપનીએ અલગ અલગ લોભામણી સ્કીમો આપી 18 એજન્ટો થકી 11,000 હિંમતનગરની સનશાઇન હાઈટેક ઇન્ફ્રાક્રોન કંપનીએ અલગ અલગ લોભામણી સ્કીમો આપી 18 એજન્ટો થકી 1,120 જેટલા ગ્રાહકો પાસે 1,30,96,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને જ્યારે પાકતી મુદ્દતે ગ્રાહકો પૈસા પરત લેવા ઓફિસે પહોંચ્યા ત્યારે કંપનીની ઓફિસમાં ખંભાથી તાળા જોવા મળતા ગ્રાહકોને ધ્રાસકો લાગ્યો હતો। બનાવ સંદર્ભમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, હાલમાં સ્થિતિ એવી છે સાહેબ કે હજુ સુધી હમણાં જે પૈસા મળે એ પૈસાનું દરેકનું આયોજન હોય પણ કોઈ પર પૈસાનું વળતર અમને આજ સુધી પ્રાપ્ત થયેલ નથી। સર્ટી લઈને અમે અત્યારે હાલ રખડ્યા કરીએ છીએ બરાબર, પણ એનો કોઈ જવાબ પણ મળતો નથી। મારું રોકાણ રિકરિંગમાં અને એફડીમાં થઈ અને લગભગ 8,64,000 જેવી રકમનું મેં રોકાણ કરાવેલું છે અને આ રકમના પાકતી મુદતે ઉઘરાણી કરવા જતો કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી અને તપાસ કરતાં કંપની પોતાની ઓફિસ પોતાની રીતે બંધ કરી અને ફરાર થઈ ગયા હોય એવું બધું લાગ્યું છે। અને ત્યાર પછી અમે જે આ કંપનીમાં જે એજન્ટો કામ કરતા હતા એમની સાથે વાતચીત કરી રૂબરૂ અને ટેલિફોનિક દ્વારા બધી માહિતી મેળવી અને ત્યારબાદ આ હિંમતનગર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે। એમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુનો એ પાર્ટનો ગુનો દાખલ થયો છે। એમાં આઈપીસી કલમ 406, 420, 408 જીપીઆઈડી મુજબ ગુનો દાખલ થયો છે। એમાં ફરિયાદી શ્રી માલસિંહ સરદારસિંહ ચૌહાણ નાઓએ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી છે। એમાં જે સનશાઇન હાઈટેક ઇન્ફ્રાકોન લિમિટેડ કંપની હતી એણે લોભામણી લાલચો આપી કે ભાઈ તમારા 3 વર્ષમાં પૈસા ડબલ કરીશું, 4 વર્ષમાં કરીશું, 5 વર્ષમાં કરીશું એમ કરીને અનેક માણસો જોડે બધા પૈસા ઉઘરાવી અને એ લોકોને પૈસા પરત નહીં આપી અને પૈસાનું ચીટિંગ કરી બરાબર એ કંપની બંધ કરી નાસી ગયેલ છે। તેથી ફરિયાદીને ખબર પડતા કે અમારી જોડે ચીટિંગ થયેલું છે તો એ લોકો બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ફરિયાદ આપતા એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ હાલ પીએસઆઈ જોશી સાહેબ કરી રહેલ છે। હા, એવું એફઆઈઆરમાં જે ફરિયાદી છે એમણે એવું કહેવામાં આવ્યું છે કે આ જે આરોપી છે એ આરોપીઓ પૈકી 2 આરોપી ત્યાં મધ્યપ્રદેશની જેલમાં છે હાલ, એવું જાણવા મળેલ છે ફરિયાદી મારફતે। એ ટોટલ હમણાં હાલ જે ફરિયાદ જોતા 1,30,96,050 રૂપિયાની ફરિયાદ આપવામાં આવેલી છે। આગામી દિવસોમાં કોઈ નીકળ્યું છે બધા? એ તો તપાસનો વિષય છે તપાસ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।